જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું ભરત બાલદિયા સ્વામિનારાયણ ગુરુકુળ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને તેનું સંચાલન, જેની અંદર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 કે સંચાલનના સિદ્ધાંતો, હવે જેનો આપણે શરૂઆત છે ચેપ્ટરની એ આપણે પ્રસ્તાવનાથી કરીશું. સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. ઇતિહાસ પર નજર કરતાં દુનિયાના તમામ દેશોની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સંચાલનના તત્વો જોવા મળે છે. ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં, રાજ્ય વ્યવસ્થામાં અને છત્રપતિ શિવાજીના સમયમાં, મહારાજના સમયમાં યુદ્ધ રણનીતિ વ્યૂહરચનામાં સંચાલનનો સારી રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે. અનેક સંચાલન શાસ્ત્રીઓ, ચિંતકો, વિચારધારકો અને લેખકોએ સમય સમય પર સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન અને પુનઃવિચારણા કરી નવા નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. આમ સંચાલનના ખ્યાલનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે અને સમયાંતરે બદલાતો રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સંચાલન વિચારધારાઓ જુદા જુદા અભિગમ સ્વરૂપે રજૂ થતી રહી છે. ફ્રેડરિક ટેલરથી લઈને હેનરી ફેયોલ, ગિલ બ્રેથ, મેક્સ વેબર, શેસ્ટર બર્નાર્ડ, પીટર એફ ડ્રકર અને સીકે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ વિવિધ સિદ્ધાંતોના પ્રતિપાદન દ્વારા સંચાલનના સિદ્ધાંતોને યુગાનુકૂળ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. હેરોલ્ડ કુંતજે તો સંચાલનને જંગલ તરીકે ઓળખાવે છે. સંચાલનની વિચારધારા છે અને કેવી રીતે ઓળખાવે છે, જંગલ તરીકે ઓળખાવે છે. હવે સંચાલનના સિદ્ધાંતો, પરંતુ એની અંદર સૌપ્રથમ એનો અર્થ તો મિનિંગ. સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી. જો સંચાલનના સિદ્ધાંતો છે ને, વિદ્યાર્થી મિત્રો, એ કોઈ પણ પ્રકારના નિયમો નથી, માત્ર ધારણાઓ અને રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. આ ત્રણ વસ્તુ જે છે એનો એ રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ એ જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલા તારણો અને તે વ્યવહારો સાબિત થયા છે, તેના અમલીકરણથી સચોટ પરિણામો પ્રાપ્ત થયા છે. તેથી આ સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીઓનો ભાગ બની ગયો છે. હવે વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય સંચાલનનો અર્થ તો ધંધાકીય એકમની અંદર માનવ વર્તણૂક અને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. હવે એનો ખ્યાલ કે સંચાલન એક કળા અને વિજ્ઞાનનો સંમિશ્રણ છે. જો સંચાલન છે એક શુદ્ધ કળા પણ નથી, શુદ્ધ વિજ્ઞાન પણ નથી અને એ વ્યવસાય, આ ત્રણ વસ્તુ આપણે સમજ્યા હતા. એની અંદર સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સંમિશ્રણ છે કે બંનેનો સમન્વય. વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય છે, તે સ્વાભાવિક છે. આપણને ખબર છે કે વિજ્ઞાન હોય તો વિજ્ઞાનની અંદર સિદ્ધાંતો હોય છે. શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંતો જડ નથી. જો સંચાલનના સિદ્ધાંતો છે એ કેવા નથી, એ જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે. એ કોની સાથે સંબંધ ધરાવે છે, માનવ વર્તણૂક સાથે. તેથી સમયાંતરે તેમાં જરૂરી ફેરફારો કરી નવા સિદ્ધાંતોને ઉમેરાને અવકાશ રહે છે. માનવ વર્તણૂક અને ટેકનોલોજી એવા પરિબળો છે કે જે સમયાંતરે બદલાતા રહે છે. આ બંને માનવ વર્તણૂક અને ટેકનોલોજી બંને સમયાંતરે બદલાતા રહે છે. આ પરિવર્તનોને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર થતા રહ્યા છે કે સંચાલન સિદ્ધાંતો એ નિર્ણય અને તેના અમલીકરણ માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે કે આજે બંનેની એક પ્રકારની માર્ગદર્શિકા છે. હવે આપણે આગળ સમજીએ કે સંચાલનના સિદ્ધાંતો અનુસાર વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આ જે છે એ સંચાલનના સિદ્ધાંતો અનુસાર વિવિધ પ્રોત્સાહનો દ્વારા કે બઢતી આ પ્રોત્સાહનો આપી અને એને પ્રોત્સાહિત કરી શકાય છે, જેમાં કર્મચારીની બઢતી અંગેના નિર્ણય માટે તેની નોકરીના વર્ષોને આધારભૂત ગણવામાં આવે છે, જ્યારે અન્ય એકમમાં કર્મચારીની કાર્યક્ષમતાને ધ્યાને લઈ બઢતી આપવામાં આવે છે. હવે સંચાલનના સિદ્ધાંતો તથા સંચાલનની પ્રયુક્તિઓ વચ્ચેનો ભેદ સમજવો અત્યંત જરૂરી છે કે પ્રયુક્તિઓ કે
रीतो मेथड एंड टेक्निक ए ध्येय सिद्धि माटे लेवामां आवेला विविध पगलाओनो समूह छे। ज्यारे सिद्धांतो ए प्रयुक्तिओनो अमल वखते लेवामां आवता निर्णयो अंगेनी मार्गदर्शिका छे। प्रयुक्तिओनी जेम ज सिद्धांतो अने मूल्यो वच्चेनो भेद समजवो पण अत्यंत जरूरी छे। मूल्यो ए स्वीकार्य कार्य अथवा ईच्छनीय होय छे। मूल्यो क्या होय छे? स्वीकार्य अथवा ईच्छनीय होय छे। ते नैतिकता साथे संबंध धरावे छे। आ कोनी साथे संबंध धरावे छे? नैतिकता साथे संबंध धरावे छे। જ્યારે સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય સત્ય છે, ત્યાં ખાસ ધ્યાન આપજો કે જ્યારે સિદ્ધાંતો એ માનવ વર્તણૂક સાથે સામાન્ય સર્વસામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા છે। હવે સ્વરૂપ, એનું સ્વરૂપ કે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ, સંચાલનના સિદ્ધાંતો વ્યવહારો તારણ છે, જે જડ નથી, એ વ્યવહારો તારણ છે પરંતુ જડ નથી। આ સિદ્ધાંતો કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે। આ સિદ્ધાંતો શું છે? એ કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે, જે કાર્ય અને કારણોનો સંબંધ ધરાવે છે। કોનો કોનો સંબંધ ધરાવે છે? કાર્ય અને કારણ બંનેનો સંબંધ ધરાવે છે। સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, માર્ગદર્શક, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશની અમલવારી વખતે સંચાલનના સિદ્ધાંતો સંચાલકને નિર્ણય ઘડતર માટે માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે। નિષ્ણાંતોનું કહેવું છે કે આ સિદ્ધાંતો એ મોટે ભાગે સત્ય હોય છે। નિષ્ણાંતો શું કહે છે? કે આ સિદ્ધાંતો હંમેશા કહેવાય છે મોટે ભાગે સત્ય હોય છે પરંતુ સંપૂર્ણ સત્ય નથી, એ પણ ખાસ ધ્યાન રાખવું। તેમાં પણ અપવાદનો નિયમ રહે છે કે સંપૂર્ણ સત્ય પણ નથી, એ અપવાદના નિયમને ધ્યાને લેવો। સંચાલનના સિદ્ધાંતોની ઉપયુક્ત સરસા પરથી તેના સ્વરૂપ અંગે નિશ્ચયના મુદ્દાઓ તારવી શકાય છે કે જે આપણે તો પહેલો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, સાર્વત્રિક સ્વીકૃત, એટલે કે જે સંચાલનના સિદ્ધાંતો મોટાભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે। સંચાલનના સિદ્ધાંતો છે એ વિદ્યાર્થી મિત્રો મોટાભાગે ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે। જ્યાં જ્યાં સામૂહિક પ્રવૃત્તિને પ્રયત્નો જરૂરી છે ત્યાં સિદ્ધાંતોની આવશ્યકતા છે। જ્યાં જ્યાં સામૂહિક પ્રવૃત્તિ છે, માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે, ત્યાં ત્યાં સિદ્ધાંતોની આવશ્યકતાઓ ઊભી થાય છે। હવે જો કે ધંધાકીય એકમના પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ અને કદ મુજબ સંચાલનના બધા જ સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રામાં ફેરફાર હોય છે, પરંતુ મોટા ભાગના ધંધાકીય એકમોમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે। તેથી સંચાલનના સિદ્ધાંતો સર્વવ્યાપક કે સાર્વત્રિક છે। સંચાલનના સિદ્ધાંતો કેવા છે? સર્વવ્યાપક અને સાર્વત્રિક। બીજું છે હવે પરિવર્તનશીલતા, તમને ખબર છે કે વારંવાર એ પરિવર્તન થતા રહે છે, તો એની અંદર પરિવર્તનશીલ સંચાલનના સિદ્ધાંતો એ જડ તારણ નથી પરંતુ પરિવર્તનશીલ છે। આગળ આપણે જોઈ ગયા, સંચાલકને જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં તેમાં પરિવર્તનશીલતાને અવકાશ છે। કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધ બેસતા ન જણાય ત્યાં સંચાલકને તેમાં ફેરફાર કરવાની છૂટ રહે છે। દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા એકમોમાં એક સમાન રીતે લાગુ કરી શકાય, પરંતુ આ જે સિદ્ધાંત છે એ મોટા એકમો લાગુ કરી શકાય પરંતુ નાના એકમોની અંદર એ લાગુ કરી શકાય નહીં, તે જ માત્રામાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ કરી શકાતો નથી। હવે છે સામાન્ય માર્ગદર્શિકા કે સંચાલનના સિદ્ધાંતો છે એ જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા નિષ્ણાંતો દ્વારા થયેલા અનુભવોની ફલશ્રુતિ છે કે જો આ સંચાલનના જે સિદ્ધાંતો છે જુદી જુદી પરિસ્થિતિમાં કે જુદી જુદી પરિસ્થિતિમાં અને જુદા જુદા નિષ્ણાંતો દ્વારા થયેલા અનુભવોની ફલશ્રુતિ છે। ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ આવતી હોય છે। આ દરેક સમસ્યાઓનું સ્વરૂપ એક અનુસાર જુદા જુદા હોય છે, જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ આપી શકે નહીં, દરેક એકમમાં એક સરખું પરિણામ આપી શકે નહીં। તેથી સંચાલનના સિદ્ધાંતોને દરેક એકમ માટે સુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં કે બધા જ એકમોમાં છે એ દરેક એકમની અંદર છે એ સુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં, પરંતુ સિદ્ધાંતોનો માત્ર એક માર્ગદર્શક તરીકે સાનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરી ઇચ્છનીય પરિણામો મેળવી શકાય। હવે આપણો ટોપિક છે 4 નંબર ઉપર, માનવ વર્તણૂક પર આધારિત કે સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને છે। સંચાલનની અંદર વિદ્યાર્થી મિત્રો માનવ છે કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂક ઉપર આ મોટી અસર જન્માવે છે। સંચાલનના સિદ્ધાંતોને માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ રહેલો છે અને માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત છે।
एक कई बाबत है मनोवैज्ञानिक जे संचालन सिद्धांतों अमल वक्त ध्यान में लेवा जरूरी है। हवे से आकस्मिक 5 नंबर टॉपिक के संचालन सिद्धांतों लागू पाड़वा माटेनो एक तत्व आकस्मिक पण से एटले के तात्कालिक कोई एक चौक्स अनिवार्य परिस्थिति में जो सिद्धांतों उपयोग द्वारा एकम जरूरी निर्णय लई दिए सीधी सरल बनाई सके से जम के कर्मचारी ने योग्य और वाजबी मेहनताणु सूकवु जोईए। शूँ आ योग्य वाजबी से ते आकस्मिक के जरूरियात ने आधार असर करता परिबळों ने ध्यान लईने नक्की करी शकाय से। हवे विद्यार्थी मित्रों संचालन सिद्धांतनुं महत्व जे संचालन सिद्धांतों संचालकीय वर्तणूक ने दीर्घ दृष्टि पूरी पाड़े से। केवी दृष्टि पूरी पाड़े से? दीर्घ दृष्टि के लांबी तेमज संचालन कार्य ने खूबज प्रभावित करे से। ध्येय सिद्धि माटे तेनो उपयोग करे से। आ सिद्धांतों संचालकों ने निर्णय घड़तर माटे दिशा सूचन करे से। आम संचालन सिद्धांतों कोईपण एकम माटे सावीरूप भूमिका भजवे से। तेनु महत्व नीचे मुजब से। विद्यार्थी मित्रों आजनो टॉपिक से आपणे महत्वनी बाबत खाली समझी से एना पॉइंट से ये महत्वनी नीचे मुजब वर्णवी शकाय से ए बाबत से आपणे नेक्स्ट टॉपिक में समझीशुं। समयना अभावना कारणे के लिमिट में जे चेप्टर से आपणो लेक्चर से एना कारणे आजे आपणे अहींया सुधी राखीशुं। आपणे आजे 5 टॉपिक समझ्या अने त्यारबाद संचालननुं महत्व एटले के संचालनना सिद्धांतनुं महत्व। हवे आगळनो टॉपिक आपणे नेक्स्ट टाइमना चेप्टर लेक्चर में समझीशुं। जय स्वामीनारायण विद्यार्थी मित्रों।